क्यों भगवान ना कई प्रतिज्ञा लीधी है भगवान संभाई जे वधर बरोबर प्रतिज्ञा एटले क्यों कहवाय भीष्म प्रतिज्ञा हूँ वासुदेव पासे शस्त्र उठावीने ज रहीश प्रतिज्ञा भगवानी प्रतिज्ञा कही छे घना बदा श्लोको छे घना बदा एटले घना बदा प्रतिज्ञा एटले केवुं आपणे कोई बाळक गभरातुं होय अंधारामां ओरडामां जता ने आपणे एने निर्भयता आपीए अभय वचन आपीए तू जा तने कंई नहीं थाय तने तारी बधी जवाबदारी मारी तने कंई नहीं थाय तो तने कंई नहीं थाय आपणे एने अभय वचन आप्युं कहेवाय प्रतिज्ञा आपी कहेवाय प्रतिज्ञा लीधी कहेवाय हां ददामि बुद्धि योगम तम प्रतिज्ञा रूप वाक्यो भगवान ना भगवद गीता माथी बधा भगवद गीता लईने बेसजो थोड़ा कला आ बे त्रण वखत हाँ प्रतिज्ञा कही शकाय चौक्कस कही शकाय लाइफ इंश्योरेंस कॉर्पोरेशने क्यू वाक्य लीधु भगवान नु हाँ एने प्रतिज्ञा कहवाय LIC जे बोले कहे छे योग क्षेमम वहामि अहम तारा योग ने क्षेम नु हूँ वहन करी एने प्रतिज्ञा कहवाय भगवान नी एटले हाँ એટલે છે ને પ્રતિજ્ઞા યોગ ક્ષેમમ વહામિ અહમ એ વાક્યને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય એવા મોક્ષયિષ્યામિ મા શુચઃ કહેવાય એટલે યોમામ પશ્યતિ સર્વત્ર ને પ્રતિજ્ઞા વાક્ય ના કહેવાય એનું નીચેનું જે છે ને તસ્યાહમ ન પ્રણશ્યામિ એને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય આપણે કીધું ને અભય વચન આપીએ કોઈને બીજું કોઈ નહીં થી મામેથી સોર જૂન એટલે એ પુનર્જન્મ ને પ્રાપ્ત નહીં થાય મને જ પ્રાપ્ત થશે આ કેવું અભય વચન આપ્યું કહેવાય ભક્ત ને આને પ્રતિજ્ઞા રૂપ કહી શકાય જન્મ કર્મ ચ મેદી એવમ યો વેતિ દય ત્વ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ મામ એતિ સો અર્જુન એનો પુનર્જન્મ નહીં થાય એ મને જ પ્રાપ્ત થશે આને આ પ્રતિજ્ઞા કહેવાય આ વિશ્વ આ વાક્યના આધારે આપણે ભગવાનનું ભજન કરી શકીએ આ વાક્યનો આશરો લઈને આપણે કંઈક ભગવાનને શરણાગત થઈ શકીએ મેં કીધું બાળકને અંધારા ઓરડામાં જવાથી ડર લાગતો હોય તો આપણે એને અભય વચન આપીએ છીએ તું જા તને કંઈ નહીં થાય એ અભય વચન કહેવાય એને પ્રતિજ્ઞા કહેવાય તને કંઈ નહીં થાય એને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય યોગ ક્ષેમમ વહામિ અહમ તું તમતાર મારું ભજન કર અનન્ય ભાવે તને કંઈ નહીં થવા દઉં તારા યોગક્ષેમનું વહન હું કરીશ એને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય બીજું બહુ પ્રસિદ્ધ છે ને એ જ આપણે શોધીએ કયું કયું નમે ભક્ત પ્રણશ્યતિ હા આપણે જે ભણેલા છીએ નમે ભક્ત પ્રણશ્યતિ દુર્ગતિમ તાત ગચ્છતિ 1000 વાક્યો મળશે આવા પ્રતિજ્ઞાના હા ભગવદ્ ગીતામાં કહી શકાય પણ નમે ભક્ત પ્રણશ્યતિ યોગ ક્ષેમમ વહામિ અહમ આ બધા કેવા છે અભય વચન આપનારા છે
योग भ્રષ્ટો વિજાયતે એ ઇન્ફોર્મેશન વાક્ય કહેવાય અભય વચન આપનારું વાક્ય નહીં સંભવામિ યુગે યુગે એને કહેવાય પ્રતિજ્ઞા વાક્ય સંભવામિ યુગે યુગે એટલે તમને આમ ખ્યાલ આવે છે કે આમ પ્રતિજ્ઞા વાક્ય જેમાં ભગવાન ઉત્તમ પુરુષ રૂપે ભક્તોને વચન આપ્યું હોય તો બરોબર એટલે ભગવાન જેમાં વાક્યનો કરતા હોય અહમ યોગક્ષેમમ વહામિ અહમ હું એટલે વાક્યનો કરતા જેમાં અહમ હોય ને હું મારા ભક્તનો નાશ નહીં થવા દઉં હે તામ સતૈવ ભજામિ અહમ જે જેવી જેવી શ્રદ્ધાપૂર્વક મને ભજે છે એની શ્રદ્ધા હું એમાં દ્રઢ કરી આપું છું હું એને એવી જ રીતે ભજું છું જ્ઞાની તું આત્મૈવ મે મતમ જ્ઞાની તો મારો આત્મા જ છે બધા ચારે ચાર ભક્તોમાંથી જ્ઞાની ઉત્કૃષ્ટ છે મારો આત્મા છે એ પ્રતિજ્ઞા કહેવાય જાણે કે આપણે ભગવાનના ભરોસે બધી આખી દુનિયા આખા રાગ દ્વેષ આપણું વ્યક્તિત્વ છોડી દઈએ અને પછી આપણું કંઈ કલ્યાણ ના થવાનું હોય તો એટલે ભગવાન બાંહેધરી આપે છે જામીન રૂપે હાજર રહે છે કે તારું કલ્યાણ હું કરીશ તું છોડ આ બધી માયા જાળ તો એવા કયા વાક્યો છે જેના આધારે આપણે આ સંસારને છોડી શકીએ છીએ એવું અભય વચન આપનારા વાક્યો મહનાશયામી આત્મભાવસ્થ છે માંથી છું રૂપે પ્રગટ થઈશ આ શ્લોકનો સીધે સીધો અર્થ આ થાય આત્મભાવે ને શું છે તે દદામી બુદ્ધિ યોગમ તમને બધા જે બે શ્લોકો છે એનો સીધે સીધો અર્થ આ છે માંથી છું રૂપે પ્રગટ થઈશ બાંહેધરી આપે છે ભગવાન કયું પ્રકાશભાઈ હા એલઆઈસીનું યોગક્ષેમ એલઆઈસીનું ના કહેવાય ભગવાન એ તો ભગવાન ભગવદ્ ગીતાનું કહેવાય આ તો એલઆઈસી વાળાએ સીધે સીધું આમ લઈ લીધું છે યોગક્ષેમ વહામિ અહમ મેં કીધું નામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ એ પ્રતિજ્ઞા કહેવાય તો હું તારો મોક્ષ કરીશ એટલે તને મોક્ષ અપાવીશ ઉપદેશથી મોક્ષ ઈષ્યામી એટલે એ પ્રમાણે વિભૂતિઓનું વર્ણન કરે છે સી ભક્તને આપણે ઓલા બાળકને અભય વચન આપીએ તને કંઈ નહીં થાય તું તમ તારે જા બિંદાસ્ત બિંદાસ્ત બની જા તો ભક્તને ભક્તને જવા દો આપણને બિંદાસ્ત બનાવનારા ભગવાનના વાક્યો કયા કયા છે કે જેના જે વાક્યોના આધારે આપણે ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ મૂકીને આપણું જીવન ચલાવી શકીએ છીએ એક મિનિટ આ એક હું એક એક કરીને કહું મને તો સંભળાતું જ નથી શું છે અરવિંદભાઈ બોલો સર્વધર્માન પરિત્યજ્ય જે મામેકમ શરણમ સાચી વાત છે હા અરવિંદભાઈ મદ ભક્તેશ્વ વિદાસ્યતિ ભક્તિમય બરાં કૃત્વ હા એ ભક્ત મને જ પ્રાપ્ત થશે મામ એ વૈષ્યસી એમાં સંશય ના રાખીશ મને પ્રાપ્ત થશે જ જે ભગવદ્ ગીતાનું આવું એકબીજા સાથે ઇન્ટરેક્ટિવ ઝૂમ સેશનમાં સત્સંગ કરશે ને એ બધા ભગવાનને પ્રાપ્ત થશે જ એમાં કોઈ સંશય નથી વાહ ભાઈ એક હજાર વાક્યો છે ભગવદ્ ગીતામાં હા નમે ભક્ત પ્રણશ્યતિ બરોબર છે સયાતિ પરમામ ગતિમ શ્રદ્ધયા અર્ચિતું ઈચ્છતી તસ્ય તસ્યા ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ તેની તે પ્રતીકમાં હું શ્રદ્ધા દ્રઢ કરાવી આપું છું
कोई दर पूनम भरतू हो पावागढ़ में माताजी अंबाजी तो एनी ए रूप में श्रद्धा हूँ दृढ़ करी आपू छू कि जेदी ए रूपे मने भजतो जाए अने पछी एज रीते एनु कल्याण थाय। नमे द्वेषोस्ति न प्रियः। पछी न संशय। बारमा अध्यायमां ભાઈ વચન તારું કલ્યાણ થશે તું ચિંતા ના કરીશ એવા પ્રકારના વાક્યો મન મના ભવ મદ ભક્ત મધ્યાજી મામ નમસ્વામે દદામી બુદ્ધિયોગમ તમ એ આવી ગયું પછી આપણે આ બધું વ્યવહારમાં પડેલા રહીશું ને વ્યવહારની માયાજાળ આપણને પછી આસક્ત ને બધું વધી જશે અને આપણું પછી કર્મ કરીશું તો પછી કર્મના ફળથી લેપાયમાન થઈ જઈશું એવી ચિંતા રાખવાની ના પાડે છે ભગવાન। અધ્યેશ્યતે ચ ઇમમ મમ સંવાદ આવે ભગવદ ગીતાનું અધ્યેશ્ય છે જે કોઈ અધ્યયન કરાવે છે અધ્યાપન કરાવે છે અને જે અધ્યયન કરે છે એનું ઇષ્ટ એટલે કલ્યાણ થશે જ। વ્યપાશ્રિત્ય નામી પાર્થ વ્યપાશ્રિત્ય યોપી પાપ યોનય શ્રીઓ વૈશસ્તે બી આંતિ પરામ ગતિમ તે બી આંતિ પરામ ગતિમ મામ હિ વ્યપાશ્રિત્ય મારો જ આશ્રય લઈને મારે આધારે મને પોતાના સર્વ કર્મોનું સમર્પણ કરીને જે ધમ યોની અથવા તો બધા જેને કહેવાય ને કે વ્યવહાર લૌકિક કર્મો પણ કેમ ના કરતો હોય લૌકિક એટલે પોતાને ઉપાધિ પ્રમાણેના એમ વૈદિક જે યજ્ઞયાગ ના કરતો હોય એ પણ પરમ ગતિને પ્રાપ્ત થશે જ પણ એને સહારો મારો મારા આધારે રહેલો હોવો જોઈએ। શ્રદ્ધાવાન અને સુખ વિમુક્ત શુભાન લોકન પ્રાપ્નુયાત પુણ્ય કર્મ શાસ્ત્રોક્ત કર્મ કરવામાં જ આપણું કલ્યાણ રહેલું છે। મદભાવમ પ્રયાતિ મદ મારા મુજ ભાવને પ્રાપ્ત થશે। નૈવ કુર્વન્ન કારયન એ ગમે તેટલા કર્મો કરતો એક જે જ્ઞાની કર્મ સંન્યાસ જે ચોથા ને પાંચમા અધ્યાયના પણ અઢળક એવા વાક્યો છે કાયન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ યોગિનઃ કર્મ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધૈન બધા જે છે એ કર્મ કરવા છતાં પણ એ કર્મથી લેપાતો નથી। યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધે અર્જુનને કેવી બાંયધરી આપે છે કે તું જરા પણ આખી સેનાને આખી પૃથ્વીને તું હણી નાખીશ છતાં પણ તને પાપનો લેશ પણ લાગશે નહીં। અકર્તા યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન આખા લોકને ચૌદ ભુવનને હણી નાખીશ તો પણ તને એનો લેપ નહીં થાય। આ બધા અભયવચનો કે હું મારા કર્મથી આ સંસાર મને વળગશે તો સંસારમાં રહીને હું કર્મ કરીશ મારી ઉપાધિ પ્રમાણેનું કર્તવ્ય કરીશ તો સંસારના બધા દોષો મને લાગી જશે તો કે નહીં લાગે। તે પી કર્મ ભી એ કર્મ થી મુક્ત થઈ જશે તમ તમે વૈતી કૌંતે સદા તદ ભાવ ભાવિત। પછી બીજા અધ્યાયમાં પણ છે નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ એકવાર આ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થાય
पछी बीजी वार मोहित थतो नथी, संसार में सत्य बुद्धि वगैरह जन्मती नथी। तत्कुरुष्व मदर्पणम, जे कहीं कर्म करे, जे कहीं खाए पीए, यत करोशी अदशनासी, ये बधुज मने अर्पण कर। शू करवा अर्पण करिए भगवान तमने? तत्कुरुष्व मदर्पणम, भगवान ने अर्पण थशे ने तो ज आपणे पाप थी मुक्त रही थकीशू, आपणी आध्यात्मिक प्रगति थशे, अने जे कर्युं छे ने एना दोषो आपणने नहीं लागे। बाकी कर्म तो कोई पण कर्म दोषवत ए दोषवाळुं ज छे। ज्यां सुधी ए कर्म ईश्वरने अर्पण ना थाय ने त्यां सुधी दोषवाळुं ज छे। एकवार ईश्वरने अर्पण थयेलुं होय कर्म, पछी दोष साथे एनो संबंध ज रहेतो नथी। એટલે આ પ્રમાણે ઈશ્વરાર્પણ બુદ્ધિ વગેરે વાળા જે શ્લોકો છે એ બધા પણ યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમ, પછી દસમાદ યુદ્ધેશ્વ ભારત। એટલે આમ ભક્ત માટે મારી પ્રકૃતિ આ છે તે છે ઇન્ફોર્મેશન ટાઈપ કહેવાય, પણ આપણે શું આપણું કે આપણું કલ્યાણ થશે, આપણે બિંદાસ્ત બની જઈએ ભગવાનના શરણમાં જઈને। બાળક એની માના સાડીના પાલવ પાછળ હોય તો એને કોઈ ડર હોતો નથી, કેવો એનો આશરો હોય છે એની માને, એની મા ઉપર કેવો એકદમ એક નિરાત અનુભવતો હોય છે। તો જે વાક્યોને લઈને આપણે નિરાત અનુભવીએ એવા વાક્યોની થોડી ચર્ચા છે। મેં કીધું એક દરેકે દરેક જે શ્લોક છે ને એ આપણે આપણને આવી આ નિરાત આપી જાય છે। કીધું 1000 શ્લોકો 1000 વાક્યો છે આવા ભગવદ્ ગીતામાં કે જેના આધારે આપણે તત્વા દેહમ પુનર્, ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે આવું જાણનારો પુનર્જન્મ મોક્ષ, આવું જાણનારને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે। ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે એવું જાણીને આપણને શું ફાયદો થાય? તો કે આ ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે એટલે આપણા પણ દિવ્ય જ છે। આપણે આ શરીર રૂપે જન્મ્યા નથી, આપણે આ શરીર રૂપે એક એક કર્મ કર્યું નથી। ભગવાન અકર્તા છે ને અજન્મા છે, એટલે હું અકર્તા અજન્મા છું। આવી રીતે જે જાણે છે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નહીં મામેતિ સોર્જુન, એ એકવાર આ દેહ છોડીને બીજી વાર મોહમાં પડતો નથી, એ ભગવત સ્વરૂપ જ બની જાય છે, ભગવાન સાથે અભિન્ન થઈ જાય છે। હા, એ બંને તને એ બાંધશે નહીં। આ પ્રમાણે અનેક વાક્યો છે, તમે બધા પણ ભેગા કરજો। તાન સ્થિતિ ક્ષસ્વ ભારત, શું કરવા? સુખ દુઃખ ને બધું સહન કરીએ શેના માટે? ભાઈ આ બધા દ્વંદ્વોને સહન કરીએ, અપમાન અપમાન, ઠંડી ગરમી, રાગ દ્વેષ વગેરે બધું, અરે રાગ દ્વેષ નહીં, માન અપમાન ઠંડી ગરમી વગેરે જે દ્વંદ્વો છે એ બધાને કેમ સહન કરીએ? સહન કરનારો જ સોમૃતત્વાય કલ્પતે, આ સોમૃતત્વાય દ્વંદ્વોને સહન કરવાની બાંહેધરી આપે છે। શેના માટે સહન કરીએ? હું શું કરવા સહન કરું? તો ભગવાન કહે છે અમરતા જોઈતી હોય, અમરતાનો અધિકારી બને છે તિતિક્ષુ, તિતિક્ષાને લીધે સોમૃતત્વાય કલ્પતે, એ દ્વંદ્વોથી વ્યથિત થતો નથી। આ પ્રમાણે અનેક છે। હા, કપાય છે અવાજની, ઓકે। તો આ પ્રમાણે ઘણા બધા વાક્યો છે, તમે પણ જરા જુઓ કે મારા માટે કયું વાક્ય હું હંમેશા મારી પાસે રાખું, મને એ વાક્યને હું આમ મારું બનાવી દઉં તો ભગવાન મને હંમેશા મારી સાથે જ હોય એવું લાગ્યા કરે। એકાદું વાક્ય મારું પોતાનું બની જવું જોઈએ, એ ભગવદ્ ગીતા ભગવાન બોલે રહ્યા છે અર્જુનને એવું ના લાગે, આપણી સાથે એનો એટલો બધો આમ મમત્વ ભાવ થઈ જવો જોઈએ એકાદા વાક્ય સાથે, એ વાક્યના આધારે આપણે તરી જઈએ એવું એવું આમ એક એક વાક્યને શોધી આપણે જાતે શોધીશું ને તો આપણને આમ ખ્યાલ, જો થોડોક અર્થ ખબર હોય તો પણ વધારે મજા આવે દરેકે દરેક વાક્યનો, પણ આવી રીતે પણ મજા માણી શકાય છે ભગવદ્ ગીતાના ગ્રંથની। આવું જ એકાદો જે ટોપિક છે શરૂઆતમાં 5-10 મિનિટ લઈશું, ઘણું બધું આમ પ્રશ્ન, જેથી ભગવદ્ ગીતા આપણે ખોલીએ, જરાક આમ તેમ જોઈએ અને આપણી જાતે આપણે શોધીએ વગેરે વગેરે રીતે। ચાલો, છાંદોગ્ય ઉપનિષદ છે એટલે આપણે આપ્યા હિન્દુ મમાંગાની જે મંત્ર છે શાંતિ મંત્ર એ પણ કરીશું। આ ચોપડી કોની પાસે નથી? આ
हाथ ऊंचो करजो ने बधा देखाय मने वीडियो ऑन करीने बताडजो एक बे त्रण चार पांच ओके थोड़ी लई राखीश आ होवी जोईए मां दसे दस शांति मंत्र छे एना ऊपर भाष्य में ज्या ज्या चर्चा थयेली छे ए भाष्य मणिप्रा शंकरानंद स्वामी जे आत्मपुराण ना अथवा तो विद्यारण्य मुनि ना गुरु जे छे एमणे दसे दस शांति मंत्र ऊपर जे व्याख्या लखी छे ए छे एटले शांति मंत्र ज्यारे समझावाना होय त्यारे लगभग आपणा बधा आचार्यो आ बुक रिफर करता होय छे सद्विद्यानंदजी एमणे ना सद्वि आपणा आश्रम ऋषिकेश आश्रम में मळी जशे આપણે હાજી સદવિદ્યાનંદજીએ કમ્પાઇલેશન કરેલું છે એમાં દરેકે દરેક શાંતિ મંત્ર હોય તો એની આવી રીતે વ્યાખ્યા સંસ્કૃતમાં છે આખી બુક સંસ્કૃતમાં છે પણ સમજૂતી આપી છે તો હા શું કહો છો ના ના શાંતિ મંત્રની વ્યાખ્યા ટીકા સાથે આમાં છે હા ટીકા સાથે આપ્યાયંતુ એટલે શું તો એ બધું આમાં લખેલું છે એટલે દરેકે દરેક શાંતિ મંત્ર એના જે અર્થ છે એ અર્થને આપણે યાદ કરીને એનું પઠન વગેરે કરી શકીએ ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् આપણે શું કરશું છાંદોગ્યની વિદ્યાઓ એટલે છાંદોગ્યની ઉપાસના તો જનરલી ઉપાસના લગભગ આ પ્રસ્થાંતરયીના કોર્સમાં પણ કોઈ ડિટેલમાં લેતું નથી પણ આપણે ખાલી એ ઉપાસનાઓ જે લગભગ 12 કે 10 કે 12 જેટલી મેં તારવી છે મહત્ત્વની હોય એવી શાંડિલ્ય વિદ્યાનું તો આપણે વિચાર્યું પછી ઉદગીત વિદ્યા પછી સત્યકામ જાબાલની જે વિદ્યા છે એ જે પ્રસંગ છે આખો પછી ઉપકોશલ વિદ્યા પછી જાનશ્રુતિ સંવર્ગ વિદ્યા પણ મહત્ત્વની છે અને વૈશ્વાનર વિદ્યા પંચાગ્નિ વિદ્યા અને દહર વિદ્યા આટલું થોડુંક છે એનો ટૂંકમાં આપણા જીવન સાથે આપણે સાંકળી શકીએ અને એનાથી લાભાન્વિત થઈ શકીએ એ ઉપાસનાઓ જે વિચાર ભાથું આપણને આપે છે એનો પણ આપણે પરિચય મેળવીએ તો સૌથી પહેલાં ઉપાસના ઉપસમીપે આસનમ ઉપાસનમ તો ઈશ્વરની સમીપ બેસવું એટલે અહીંયા ઉપાસના મુખ્યત્વે એમાં ઈશ્વર જે છે સગુણ સોપાધિક કે વેશ સહિતના પરમાત્માનું ચિંતન વેશ સહિતના પરમાત્માનું અનુસંધાન વેશ સહિતના પરમાત્મા વેશ એટલે જે સગુણ સોપાધિક જે વેશ છે
एना सहित परमात्मा ना अनुग्रह नी प्रार्थना अपना अपनी जे वेद अपनो वेदांत शास्त्र छे एमा कर्मयोग उपासना योग अने ज्ञान योग એટલે કર્મ નિષ્કામ કર્મયોગ કહેવાય ઉપાસના કે ભક્તિ વગેરે જે કહેવાય અને જ્ઞાન તો આ ત્રણ પ્રકારના ત્રણ પગથિયા જે છે એ પગથિયા કે ત્રણ સ્તરની જે સાધના ઉપદેશવામાં આવી છે એ ત્રણે ત્રણ કર્મયોગ ઉપાસના યોગ અને અને જ્ઞાન યોગ સેના માટે છે હું સાથે સંવાદિત બની રહું હુંનું જે સ્વરૂપ છે સાચું હું જેવો છું હકીકતમાં જેવો છું વાસ્તવિકતાએ જેવો છું એ વાસ્તવિક સ્વરૂપે બની રહું એટલે હું સાથે સંવાદિત બની રહું અત્યારે અજ્ઞાનને લીધે હું અનેક પ્રકારના હુંના એટલે સ્વાભાવિક હુંથી વિપરીત ખ્યાલોને ધરાવું છું વિપરીત ખ્યાલોને એન્ટરટેઇન કરું છું મારા સ્વભાવથી વિરુદ્ધ છે રાગદ્વેષથી માંડીને અજ્ઞાનની દરેકે દરેક અભિવ્યક્તિ છે એના લીધે હું મારા સ્વભાવથી વિપરીત રૂપે પ્રગટ થઉં છું અને વિપરીત રૂપે વ્યવહાર કે વર્તન કરું છું પરંતુ એ દરેકે દરેક અભિવ્યક્તિને અજ્ઞાનની દરેકે દરેક અભિવ્યક્તિને સાથે કામ પાર પાડવાનું અજ્ઞાન અને અજ્ઞાનની પ્રત્યેક અભિવ્યક્તિ સાથે એકાઉન્ટ સેટલ કરી શકવાનું સામર્થ્ય આ ઉપાસનાઓનું છે એટલે ઉપાસનાથી આ પ્રત્યેક અભિવ્યક્તિ સાથે આપણે ડેલિબરેટલી ડીલ કરીએ છીએ એકાઉન્ટ સેટલ કરીએ છીએ એની સાથે એકાઉન્ટ સેટલ કરીએ છીએ એટલે એના પ્રભાવથી મુક્ત બની રહેવાની સ્વતંત્રતા આપણે કેળવીએ એકાઉન્ટ સેટલ કરવું એટલે કોઈ પણ જે અજ્ઞાન કે અજ્ઞાનની અભિવ્યક્તિ જે છે એનાથી અંતર ઊભું કરી શકવાની એનાથી એને એની જગ્યાએ એના એના એને એના સ્થાને રાખવાની સ્વતંત્રતા કેળવી શકીએ છીએ સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન જે જગત જે બહાર છે એને બહાર જ રાખીએ અને આપણે એનાથી મુક્ત રહી શકીએ એના પ્રભાવથી વગેરેથી એના કાર્યથી આ પ્રકારની સાધના છે તો ઉપાસના આપણા જીવનમાં ખૂબ જ અગત્યની છે ઉપનિષદોમાં પણ આ ઉપાસનાઓનો રહસ્યમય વિદ્યાઓનો ઉપદેશ થતો હોય છે છાંદોગ્ય ઉપનિષદમાં 1-5 અધ્યાયમાં ઘણી બધી ઉપાસનાઓ છે અને એ ઉપરાંત 8 ચેપ્ટરમાં દહર વિદ્યા હૃદયાકાશમાં પરમાત્માનું ધ્યાન જ્યારે હૃદયાકાશ શબ્દ વપરાય તો ઉપાસનાનો સંદર્ભ હોય ઉપાસનાનો કોન્ટેક્સ્ટ હોય ત્યારે હૃદયાકાશ એક સ્થાન રૂપે કે જ્યાં પરમાત્માની ઉપલબ્ધિ થાય છે તો પરમાત્માના ઉપલબ્ધિ સ્થાન રૂપે હૃદયાકાશ શબ્દ છે પણ એ જ જ્યારે વસ્તુ જ્ઞાનના સંદર્ભમાં જ્યારે જ્ઞાનનો કોન્ટેક્સ્ટ હોય બ્રહ્મ વિદ્યાનો કોન્ટેક્સ્ટ હોય ત્યારે હૃદયાકાશ એ જ ચૈતન્ય છે એટલે એ જે બ્રહ્મ છે સચ્ચિદાનંદ બ્રહ્મ એને જ હૃદયાકાશ કહેવામાં આવે છે તો આ પ્રમાણે ઉપાસના અને જ્ઞાનમાં થોડોક ભેદ છે ઉપાસના એટલે શું જગતમાં ઈશ્વર દર્શન કરવા જગતમને ઈશ્વર બુદ્ધિથી જગત ઈશધી યુક્ત સેવનમ રમણ મહર્ષિએ જે કીધું છે જગતમાં ઈશ્વર દર્શન તો જગતમાં કઈ વિભક્તિ કહેવાય સપ્તમી વિભક્તિ જગતમાં ઈશ્વર દર્શન કરવા એને ઉપાસના કહેવાય સપ્તમી વિભક્તિ વ્યાકરણના એંગલથી થોડું સમજીએ તો સપ્તમી વિભક્તિ પણ ઘણા અર્થમાં વપરાતી હોય છે જેમ તસીલ પ્રત્યય સાર્વ વિભક્તિક છે દરેક વિભક્તિમાં એ વપરાય એવી જ રીતે આ સપ્તમી વિભક્તિ જગતમાં ઈશ્વર દર્શન કરવા જ્યારે અધિકરણનો અર્થ હોય ત્યારે એ ઉપાસના થઈ જાય છે આપણે કહીએ કે સાપમાં દોરીના દર્શન કરો રજ્જુ સર્પમાં તમે દોરીના દર્શન કરો તો એ ઉપાસનાનો સંદર્ભ કહેવાય હવે સાપમાં એ માને આપણે વિષય સપ્તમી કરી નાખીએ વિષય સપ્તમી એટલે સાપને દોરી રૂપે જુઓ જગતમાં ઈશ્વર દર્શન કરો એને ઉપાસના કહેવાય
There is a deliberate superimposition of Ishwar on Jagat. जगत माँ ईश्वर दर्शन, तो जगत माँ ईश्वर दर्शन उपासना छे के जेमा ईश्वर बुद्धि थी जगत नु सेवन, जगत नु दर्शन वगैरह करवामा आवे छे। तो डेलिबरेट सुपर इम्पोजिशन एटले के अध्यारोप जे छे, अध्यार शास्त्रीय अध्यारोप छे उपासना, ए शास्त्रोए करेलो अध्यारोप छे उपासना। तो जगत माँ ईश्वर दर्शन करवा उपासना छे, जगत ने ईश्वर रूपे जोवा ए ज्ञान छे। विषय सप्तमी जारे होय, विषय सप्तमी एटले मां प्रत्यय निकली जाए अने ने प्रत्यय रही जाए, जगत मां ईश्वर दर्शन ने उपासना कहेवाय। जगत ने ईश्वर रूपे जुओ, साप ने रज्जु रूपे जुओ, એટલે સાપનો બાધ થઈ જાય છે ત્યાં। સાપ જેવું કંઈ રહેતું નથી, જગત જેવું કંઈ રહેતું નથી, અને જે સત્ય છે, વાસ્તવિકતા છે, અધિષ્ઠાન છે, એનું જ દર્શન રહે। એટલે અહીંયા કોઈ એવી ભાવના નથી જ્ઞાનમાં કે જગત આ ઈશ્વર જ છે વગેરે, એવી કોઈ ભાવના નથી। ઉપાસના અને જ્ઞાનમાં આ પ્રમાણેનો ભેદ છે। જગતમાં ઈશ્વર દર્શન ઉપાસના છે, જગતને ઈશ્વર સ્વરૂપે આપણે જોઈએ એટલે નિશ્ચિત કરીએ બુદ્ધિમાં વગેરે, એને જ્ઞાન કહેવાય। વિષય સપ્તમી હોય, વિષય સપ્તમી અધિકરણ સપ્તમી આ પ્રમાણે સમજી શકાય છે। તો જસ્ટ હું ઓલું કહું, કર્મણી અકર્મયઃ પશ્યેત, જે ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય છે, ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો 18મો કેવો શ્લોક છે મારા ખ્યાલથી, કર્મણી અકર્મયઃ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ। કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના દર્શન કરે છે, તો આપણે એ જે છે એ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત એ જ્ઞાની, એટલે કર્મના સંદર્ભમાં આત્મજ્ઞાનીનું નિરૂપણ ભગવાને આ શ્લોકમાં કરેલું છે। તો કર્મણી અકર્મયઃ પશ્યેત, કર્મમાં અકર્મના દર્શન કરે છે, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જ્યારે વ્યવહાર કરી રહી છે, આ વાણી બોલી રહી છે, તમારા શ્રોતેન્દ્રિય સાંભળી રહ્યા છે, જે બધો વ્યવહાર ચાલી રહ્યો છે ત્યારે, કર્મ ચાલુ છે ત્યારે અકર્મના દર્શન કરે છે જે। તો આવી રીતે હું બોલતો હોઉં ત્યારે હું અકર્તા છું એવું કઈ રીતે ખબર પડે? તો કર્મમાં અકર્મના દર્શન, આ તો જ્ઞાન છે, જ્ઞાન નિષ્ઠાનું વર્ણન છે। કર્મને અકર્મ રૂપે જોવાનું છે, કર્મ થઈ રહ્યું છે એ અકર્તા અકર્તા આત્મ સ્વરૂપ પરનો અધ્યારોપ જ છે। સાપને રજ્જુ રૂપે જોવાનું છે, સાપને રજ્જુમાં અધ્યારોપિત જોવાની છે, રજ્જુ અધ્યારોપિત જોવાનું છે। એટલે એવી રીતે આ જ્ઞાન નિષ્ઠાનું વર્ણન છે, કર્મણી અકર્મયઃ પશ્યેત વિષય સપ્તમી છે। કર્મમાં અકર્મના દર્શન, એટલે હું કર્મ કરતું કરતા હોઈએ ત્યારે હું અકર્તા છું એવું ક્યારે કરવા વિચારી શકાય? એટલે એવું નથી, અહીંયા જ્ઞાન નિષ્ઠાનું વર્ણન છે, કર્મને અકર્મ રૂપે જોવાનું છે, કર્મને આમાં અધ્યારોપિત જોવાનું છે, એટલે કર્મને અકર્મ રૂપે જ જોવાનું છે। કર્મ નામને થઈ રહ્યું હોય ત્યારે પણ એની વાસ્તવિકતા શું છે એ અકર્તૃ આત્મ સ્વરૂપ જ છે, અને અકર્મમાં કર્મ દર્શન કરવા, અકર્મમાં એટલે કે આત્મ અકર્તૃ આત્મ સ્વરૂપમાં કર્મને અધ્યારોપિત જાણવાના છે, ઓલામાં કર્મમાં અકર્તૃ આત્મ સ્વરૂપને અધિષ્ઠાન સ્વરૂપે જાણવાના છે। આ પ્રમાણે વિષય સપ્તમી અધિકરણ સપ્તમી, તો આવો એક સંદર્ભ ભગવદ્ ગીતામાં પણ છે। ઉપાસના અને જ્ઞાન, જગતમાં ઈશ્વર દર્શન ઉપાસના છે, જગતને ઈશ્વર રૂપે જોવા જ્ઞાન છે, જગત નામની કોઈ ભિન્ન પ્રતીતિ જ રહેતી નથી, આ ઉપાસનાનું મહત્વ છે। હવે આ ચાંડિલ્ય વિદ્યા શરૂ કરીએ એ પહેલાં ઉપાસના એટલે અમે કીધું શાસ્ત્રીય અધ્યારોપ, ડેલિબરેટ સુપર ઇમ્પોઝિશન એને કહેવાય છે। આપણી જે અત્યારે જે માન્યતાઓ ધરાવીએ છીએ ને, એ જ માન્યતાઓનું અનુમોદન કરીને આ જગત આપણને દેખાય છે, નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ, એને આપણે સત્ય બુદ્ધિથી જોઈએ છીએ। અત્યારે આપણા જે અનુભવો છે એને એની સાચી સમજ આ વેદાંત શાસ્ત્ર આપે છે। તો એમાં પણ ઈશ્વર દર્શન કેવી રીતે થઈ શકે, ઈશ્વરની ભાવના કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય એનું એક વિચાર ભાથું આપણને આપે છે આ ઉપાસનાઓ। ઉપાસના જેમ કે શિવલિંગમાં આપણે શિવબુદ્ધિ, શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ કરીએ છીએ, એવી રીતે એ પણ ઉપાસના છે। તો ઉપાસનામાં એમ જનરલી કહેવાય છે, નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ આરોપણમ ઉપાસનમ, જે નિકૃષ્ટ વસ્તુ છે એમાં ઉત્કૃષ્ટ વસ્તુનું આરોપણ કરીએ છીએ એને ઉપાસના કહેવાય।
तो जे शिवलिंग छे एमा शिव बुद्धि साक्षात शिवजीज छे, साक्षात विष्णु भगवान जे छे आ ये प्रमाणे उपासना थती होय छे। तो चार प्रकारना आवा उपासनाना सामानाधिकरण ने कहेवाय। शिवलिंग ए शिव जे साक्षात शिव छे, शंकर भगवान जे छे, तो सामानाधिकरण ने कहेवाय। तो चार प्रकारना सामानाधिकरण ने छे, એટલે ઉપાસનામાં ચાર પ્રકારનું સામાનાધિકરણ્ય રહેલું છે। સામાનાધિકરણ્ય ખબર છે ને, સામાનાધિકરણ શબ્દ વેદાંતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે। સોયમ દેવદત્ત સામાનાધિકરણ, હા સામાનાધિકરણની ઘણી ચર્ચા વેદાંતમાં હોય છે। આપણને એકચ્યુઅલી તો છે ને આટલું વેદાંત આમ હોય ને ખ્યાલ, તો સામાનાધિકરણની સંસ્કૃત વ્યાખ્યા હું ગ્રુપમાં મૂકીશ, આમ થોડીક યાદ હોય ને તો આમ મજા આવે। સમાન વિભક્તિકાનામ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામ એકસ્મિન અર્થે તાત્પર્યમ સામાનાધિકરણ્યમ, આમ પોપટની જેમ આપણે બોલી જઈએ ને તો બહુ મજા આવે। ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ, કે દરેકે દરેક વસ્તુની પ્રવૃત્તિ ભિન્ન હોય, જુદો અર્થ હોય। સમાન વિભક્તિકાનામ, એક જ વિભક્તિમાં હોય પણ એ બધા પદો, પદાનામ એ બધા જ પદો એકસ્મિન અર્થે તાત્પર્યમ, એક જ વસ્તુનો નિર્દેશ કરતા હોય ત્યારે એને સામાનાધિકરણ્ય કહેવાય। તો આ પ્રમાણે સામાનાધિકરણની વાત છે। જેમ કે નીલમ મહત ઉત્પલમ, નીલમ મહત સુગંધી ઉત્પલમ, મોટું સુગંધીદાર, નીલમ મહત અને નીલ એટલે શું, ભૂરા, ભૂરા રંગનું કમળ। તો મોટું સુગંધીદાર ભૂરા રંગનું અને કમળ, તો બધા ચાર વસ્તુઓ છે, નીલમ મહત સુગંધી ઉત્પલમ અસ્તિ। તો ચાર પદો છે, ચારે ચાર પ્રથમા વિભક્તિમાં છે, પ્રથમા વિભક્તિમાં છે, તો ચાર જુદી જુદી વસ્તુઓ નથી કંઈ, ચારે ચાર એકસ્મિન અર્થે તાત્પર્યમ, એક વસ્તુમાં જ એનો તાત્પર્ય છે, એને સામાનાધિકરણ્ય કહેવાય। ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સમાન વિભક્તિકાનામ પદાનામ એકસ્મિન અર્થે તાત્પર્યમ સામાનાધિકરણ્યમ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ, આ બધા સામાનાધિકરણ્ય છે। ભલે તત્નો અને ત્વમનો અર્થ જુદો થતો હોય પણ, અરે સામાનાધિકરણની ચર્ચા જનરલી આ મહાવાક્યનો ઉપદેશ જે ગ્રંથોમાં થયો હોય, વેદાંત સારથી માંડીને ઘણા બધા ગ્રંથોમાં, તો એ વખતે આ સામાનાધિકરણની વ્યાખ્યા ચર્ચા એના ઊંડાણ સહિત આવતી હોય છે। તો ચાર પ્રકારના સામાનાધિકરણ્ય છે ઉપાસનામાં, એટલે જુદી જુદી ઉપાસનામાં ચાર પ્રકારે હોય છે। પહેલું છે અધ્યાસ, અધ્યાસ સામાનાધિકરણ્ય, એટલે નામમાં બ્રહ્મ બુદ્ધિ, જેમ કે છાંદોગ્ય ઉપનિષદમાં જે સનત કુમાર અને નારદજીનો જે સંવાદ હતો જે ભૂમ વિદ્યા,
नारद जी जे बधु कीधु ने के हूँ 64 महाविद्याना जाणकार छू, त्यारे सनत कुमारे कीधु के आ बधु तो नाम मात्र ज छे। तो ये नाम मां ब्रह्म बुद्धि, तो नाम मां ब्रह्म बुद्धि राखी ने तू उपासना कर। नाम उपास्व इति, तो जे सातमा अध्याय में जे चर्चा छे ये आ प्रकारनी उपासना छे। नाम मां ब्रह्म बुद्धि, प्रतीक मां अपने विष्णु बुद्धि वगैरह जे करिए छे ये अध्यास उपासना कहवाय। विष्णु शालिग्राम मां अपने विष्णु भगवान नु आवाहन पूजन सेवन वगैरह करिए छे अध्यास उपासना कहवाय। पछी बीजी छे अपवाद, अपवाद उपासना, अपवाद सामानाधिकरण्य, सॉरी हाँ अपवाद सामानाधिकरण्य छे। शुं ज्ञान ने आ अपवाद कहवाय छे के जेमां आ साप दोरी छे एवुं कहीए छे, सामानाधिकरण्य साप अने दोरी नुं सामानाधिकरण्य छे। पण आ साप दोरी छे ए एटले साप नथी दोरी ज छे, सापना बाद पूर्वक दोरी नुं ज्ञान थाय छे। बाद सामानाधिकरण्य कहेवाय, अपवाद सामानाधिकरण्य ने बाद सामानाधिकरण्य कहेवाय। एटले दोरी नुं ज्ञान थाय ज्यारे त्यारे साप बुद्धि रहती नथी, सर्पनो भ्रम रहेतो नथी, तो आने अपवाद कहेवाय छे। बीजुं कोई छे उदाहरण आवुं अपवादनुं? आ साप दोरी छे एवुं कोई? એવું વાક્ય બોલવું પડે પણ આ સાપ દોરી છે એવું? આ ચીપ ચાંદી છે, આ ચાંદી ચીપ છે, પછી આ ઘડો માટી છે, પછી આ ભૂત કે ચોર નું ટૂટું, જયારે શું ચોર નું ટૂટું નહીં, ચોર આ ચોર સ્થાણું છે, પછી આ ટૂટું ભૂત છે, પછી નહીં મનુભાઈ તમે અનમ્યુટ કરીને બોલો, વાક્ય શું થાય બાદ સામાનાધિકરણનું? વાક્ય બોલવું હોય તો નહીં, હું સ્થૂળ સૂક્ષ્મ શરીર છે તો અજ્ઞાન ને લીધે અધ્યાસ થાય છે, અપવાદ। હું બ્રહ્મ છું બાદ સામાનાધિકરણ ને, ટોટલ અર્થમાં ઐક્ય જેને કહેવાય ને, હું બ્રહ્મ છું બાદ સામાનાધિકરણ ને, તત્વમસી અયમ આત્મા બ્રહ્મ, ચારે ચાર મહાવાક્યો બાદ સામાનાધિકરણ ને છે, એમાં વિરોધી અર્થનો બાદ થાય છે। જે જુદાઈ આપણે અજ્ઞાનને લીધે માનેલી છે એ જુદાઈનો બાદ, સ્વયં દેવદત્ત આ જે જુદાઈ જે આપણે ભ્રમપૂર્વક માનેલી છે એનો બાદ થાય છે, વિરોધી અંશનો બાદ થાય છે, અને જે વર્તમાન ઐક્ય છે એનું જ્ઞાન થાય છે। જો જ્ઞાનને લીધે બે બે એક થઈ જાય છે ને એવું બધું નથી, જે દેવદત્ત એક જ હતો પહેલાં, હતો દાઢી મૂછવાળો ને અત્યારે નથી, સૂટ બૂટ કોટેડ બોટેડ, તો કંઈ દેવદત્તનું ઐક્ય થતું નથી, એ તો એક જ હતો, વિરોધી અંશ જુદાઈનો ભ્રમ હતો એ દૂર થાય છે। બાદ સામાનાધિકરણ્ય, અપવાદ સામાનાધિકરણ્ય, જ્ઞાન જ્ઞાનના જે કંઈ કિસ્સાઓ છે બધા એ બધા આમાંના ઐક્ય સામાનાધિકરણ્ય, ઐક્ય સામાનાધિકરણ્ય એટલે દ્વિજોત્તમ બ્રાહ્મણ, આ દ્વિજોત્તમ બ્રાહ્મણ છે એવું આપણે કહીએ તો એના ગુણ જે છે એમાં રહેલા જ છે, એ કંઈ ગુણ એનાથી જુદા ક્યાંય નથી, એ બ્રાહ્મણથી જુદા નથી, એવી રીતે આ દ્વિજોત્તમ બ્રાહ્મણ છે વગેરે જે છે ઐક્ય સામાનાધિકરણ્ય કહી શકાય। બીજું ઐક્ય સામાનાધિકરણ્યનું આમ હા કહી શકાય ઐક્ય સામાનાધિકરણ્ય, સ્વરૂપભૂત ઐક્ય જે છે ને એને આ ઐક્ય સામાનાધિકરણને કહેવાય, બરોબર છે। આ હાર સોનું છે એ આઈ થિંક અપવાદમાં આવે, હારપણું રહેતું નથી, સોનાના જ્ઞાનમાં હારપણું ના રહેતું હોય ને એને અપવાદ કહેવાય છે, એવું છે।
हाँ ऐक्य सामानाधिकरण ने एक रूपेज जेनु ज्ञान थतु होय ने ऐक्य सामानाधिकरण ने कहेवाय। पछी विशेषण विशेष्य तमे जे उदाहरण आप्युं हतुं नीलम महत सुगंधी उत्पलम ए विशेषण विशेष्य सामानाधिकरण ने कहेवाय। तो मोटा भागनी आ छांदोग्यनी मां जे उपासनाओ छे मोटा भागनी लगभग ए आ विशेषण विशेष्य वाली उपासनाओ छे। उपासना में जनरली कोईक गुण कोईक विशेषता वाला धर्मीनी कोईक विशेषता वाला तत्वनी आपणे उपासना करता होईए छे। कोईक गुण विशिष्ट ब्रह्मनी आपणे उपासना करता होईए छे। तो ए गुण अनंत कल्याण गुण गणिक निलयः तो एवा गुण धरावता परमात्मा ने गुण धरावता ब्रह्म ने सगुण सोपाधिक जे परमात्मा छे एनी आपणे उपासना करता होईए छीए। एटले आ ओमकारमां जेम के आपणे जो के आवशे ओमकारमां उद्गीतनी उपासना ने बधी जे कंई पण छे आ विराट उपासना हिरण्यगर्भ उपासना आ बधी आ विशेषण विशेष एना गुण सहितनी उपासनाओ छे। तो उपासना विषय आ प्रमाणे थोड़ोक ख्याल प्रारंभिक मेळव्यो। उपासना बे प्रकारनी छे प्रतीकोपासना अने संपद उपासना। बे प्रकारनी उपासना छे प्रतीकोपासना अने संपद उपासना। तो प्रतीकोपासना एटले आ जे शिवलिंग प्रतीकमां आपणे जे उपास्य देवता छे एनु आवाहन करीए छीए एनु स्थापन एटले के एनी आराधना ए रूपे ज करीए छीए। प्रतीकमां ईश्वर बुद्धिनी स्थापना आपणे करता होईए छीए। एटले प्रतीकोपासनाने मैं पहला कीधुं ए अध्यास उपासना पण कही शकाय। अध्यास उपासना एटले के एमां अधिष्ठाननुं प्राधान्य छे। मूर्ति ज भगवान छे जे शिवलिंग छे ए साक्षात शंकर भगवान ज छे। એ પ્રતીક છે એવું નહીં, પ્રતીક એ ભગવાન જ છે, પ્રતીક ઈશ્વર જ છે, ઈશ્વરનું જ રૂપ છે અથવા તો સાક્ષાત ઈશ્વર જ છે। મૂર્તિ જ ભગવાન છે એને પ્રતીકોપાસના કહેવાય। આપણે દ્વારકા દર્શન કરવા જ ગયા હોઈએ તો દ્વારિકાનાથ જે સામે છે એ સાક્ષાત કૃષ્ણ ભગવાન જ છે। એટલે સાક્ષાત કૃષ્ણ ભગવાનને જ આપણે ષોડશોપચાર નૈવેદ્ય વગેરે ધરાવીએ છીએ। તો જે કંઈ પૂજા આરાધના વગેરે કરીએ છીએ એ સાક્ષાત કૃષ્ણ ભગવાનને સમર્પિત કરીએ છીએ, નહીં કે મૂર્તિને। આપણી અધિષ્ઠાન પ્રધાન ઉપાસના છે આ પ્રતીકોપાસના। શું છે? અધિષ્ઠાન પ્રધાન ઉપાસના છે। આપણે નૈવેદ્ય કોને? મૂર્તિને નથી ધરાવતા। મૂર્તિ તો પ્રતીક છે, મૂર્તિ દ્વારા જેને પહોંચાડવા માંગીએ છીએ એને આપણે આ નૈવેદ્ય વગેરે ધરાવીએ છીએ। તો આ પ્રમાણે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ જન્માષ્ટમીએ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ છીએ દ્વારિકાનાથ કે આપણા આશ્રમમાં ગમે તે આપણા ઘરે પણ। તો આ અધિષ્ઠાન પ્રધાન ઉપાસના છે કે જે વિગ્રહ છે એનો કંઈ જન્મ નથી થયો, એટલે એ તો છે જ આપણી પાસે, પરંતુ એમાં જે આપણે જન્મોત્સવ કોનો ઉજવીએ છીએ? સાક્ષાત ભગવાનનો ઉજવીએ છીએ। તો આને પ્રતીકોપાસના કહેવાય। તો એવી રીતે ઓમકારમાં બધી જે ઉપાસનાઓ છે, ઓમકારમાં આ દ્રષ્ટિ કરવાની ને એ બધી આગળ લઈશ, એ બધી પ્રતીકોપાસના છે। અને બીજી છે સંપદ ઉપાસના। સંપદ ઉપાસના આમાં આરોપ્ય પ્રધાન ઉપાસના છે। એટલે જ્યારે આપણી પાસે કોઈ દ્રવ્ય ન હોય, એટલે કે પ્રતીક મહત્વનું હોય એ વખતે, આપણે ઘણીવાર કોઈ પુષ્પ વગેરે આપણે પૂજા કરવી છે પણ ખૂબ વરસાદ પડે છે એટલે પુષ્પ ચયન થયું નથી, કંઈ આપણાથી કોઈ દ્રવ્યો ભેગા થયા નથી, તો આપણે એક થોડીક વાડકીમાં અક્ષત લઈ લઈએ છીએ અને કહીએ છીએ વસ્ત્રાર્થમ અક્ષતાન સમર્પયામી, નૈવેદ્યાર્થમ અક્ષતાન સમર્પયામી, આભૂષણાર્થમ અક્ષતાન સમર્પયામી। આ બધી સંપદ ઉપાસના કહેવાય કે એમાં અક્ષત અક્ષત રૂપે જ રહે છે, અક્ષત બદલાઈ નથી જતા, અક્ષત તો અક્ષત રૂપે જ રહે છે। એમાં આપણે વસ્ત્રની આભૂષણની એક ભાવના આરોપિત કરીએ છીએ, આને સંપદ ઉપાસના કહેવાય। સોળે સોળ ઉપચાર કરીએ ખરા ઘણી વખત આપણી પર, પરંતુ એ વખતે હા
એટલે એક મિનિટ પ્રતિક ઉપાસના એટલે પ્રતિક ઉપાસના છે કે સંપદ ઉપાસના છે એનો આધાર શું છે? આપણી ભાવના ઉપર રહેલો છે. આપણે કોની પૂજા કરીએ છીએ એ વસ્તુ અગત્યની થઈ જાય છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એમાં આપણે કૃષ્ણ ભગવાનની ભાવના સ્થાપિત કરેલી છે કે મૂર્તિની આપણે પૂજા કરીએ છીએ? મૂર્તિ પણ આપણા માટે, તો આપણા માટે તો મૂર્તિ પૂજા એટલે ભગવાનની જ પૂજા છે. આપણે તો સાક્ષાત એવું માનીએ જ છીએ, આપણે મૂર્તિ પૂજકો જ છીએ એવું સ્વામીજી કહેતા હોય છે કે આપણે જરા પણ નાનમ ના અનુભવી જોઈએ. આપણા માટે આ શિવલિંગ સાક્ષાત શંકર ભગવાન છે જ, એટલે શું કહેવાય, શંકર ભગવાનની ભાવના આપણે કરીએ છીએ એ તો આપણું, એટલે એ તો હજી દૂરની વાત છે, એ તો થાય જ છે આપણા સંસ્કાર પ્રમાણે. પણ આપણા માટે આ શિવલિંગ પણ આ પ્રતીક છે એ પણ સાક્ષાત શંકર ભગવાન જ છે. એટલે ઘણી ઉપાસનાઓ એવી હોય કે જેમાં પ્રતીક રહે તો એને સંપદ ઉપાસના કહેવાય, પ્રતીક ના રહે અને માત્ર કૃષ્ણ ભગવાન રહે, માત્ર શંકર ભગવાન રહે એને એ પ્રમાણે સંપદ ઉપાસના કે પ્રતીક ઉપાસના એવું કહી શકાય છે. પ્રતીક રહે, અધિષ્ઠાન પ્રધાન ઉપાસનાને પ્રતીક ઉપાસના કહેવાય, આરોપ્ય પ્રધાન ઉપાસનાને સંપદ ઉપાસના કહેવાય. કે જેની આપણે ભાવના એવી છે, આરોપ્ય પ્રધાન એટલે કે ભાવનાનું જ્યારે પ્રાધાન્ય હોય સંપદ ઉપાસના છે, પ્રતીકનું પ્રાધાન્ય હોય એને પ્રતીક ઉપાસના કહેવાય. આ તો ભેદ છે. હવે આપણે શું કરીએ છીએ એ મહત્વનું નથી, આપણા માટે તો બંને અગત્યની જ છે અને આપણે બંને કરતા જ હોઈએ છીએ. આરોપ્ય પ્રધાન એટલે કે કૃષ્ણ ભગવાનના ગુણો, એમનું રૂપ, એમની લીલાઓનું ચિંતન વગેરે હોય સંપદ ઉપાસના કહેવાય. જેમાં આરોપ્ય પ્રધાન ઉપાસના સંપદ ઉપાસના છે. તો એટલે આ બધી ડિટેલમાં આવશે, આપણે લગભગ 10-12 જેટલી હું જે બોલેલો છું એમાં આ પ્રમાણે આવશે જ, એટલે વધારે વિચાર કરીશું એ પ્રમાણે. તો હવે શાંડિલ્ય વિદ્યા, છાંદોગ્યની વિદ્યાઓમાં સૌથી વધારે અગત્યનું અને આપણા માટે પ્રસ્તુત, આપણા જીવનમાં આપણે વણી લઈ શકીએ એવી આ ઉપાસના છે શાંડિલ્ય વિદ્યા. મેં PDF મોકલેલી છે. હા, શાંડિલ્ય વિદ્યા એટલે આ શું કહેવાય, છાંદોગ્ય ઉપનિષદનો આપણે શાંતિ મંત્ર તો જોયો જ નહીં બોલ્યા કરે. હા, 3-14-1 એટલે 3-1 એટલે 1-2-3-4 એવી રીતે છે. હા, ઇતિહાસમાં તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિધિ શાંત ઉપાસિત આ એ મુખ્ય વાક્ય છે અને એ પ્રમાણે છેલ્લે ઇતિ હ સ્મ આહ આ પ્રમાણે ઇતિહ સ્મ આહ શાંડિલ્ય હ શાંડિલ્ય. તો શાંડિલ્ય ઋષિએ પોતાના શિષ્યોને આ પ્રમાણે ઉપદેશ આપ્યો, આ શાંડિલ્ય વિદ્યા છે. તો હું બોલું છું, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિધિ શાંત ઉપાસીત અથ ખલુ ક્રતુમયઃ પુરુષઃ યથા ક્રતુરસ્મિન લોકે પુરુષો ભવતિ તથે તત પ્રેત્ય ભવતિ સ ક્રતુમ કુર્વીત. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ કઈ, ઇદમ એટલે વાક્યનો કર્તા કોણ છે, હુ ઇઝ ધ સબ્જેક્ટ. હા, ઇદમ વાક્યનો કર્તા છે, સબ્જેક્ટ. અને પ્રેડિકેટ કોણ છે, વિધેય કોણ છે, વિધેય. આ તો જોકે બહુ અઘરું કહેવાય. ઇદમ સર્વમ સબ્જેક્ટ, એને આ અત્યારે આપણી પાસે જે ઉપલબ્ધ હોય આપણને શું ઉપલબ્ધ છે, આ બધું, આ જગત એ બ્રહ્મ છે. તો બ્રહ્મને પ્રેડિકેટ કહેવાય એટલે કે વિધેય, વિધેય. આ બધું આપણે હવે એ આ બધા વિશે કંઈક કહેવા માંગીએ છીએ તો જે કહેવા માંગીએ છીએ એને બ્રહ્મ કહેવાય. તો આ બધું સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ છે, બ્રહ્મ છે ખરું. ખલું એટલે ખરેખર, ખરેખર આ સર્વ કંઈ બ્રહ્મ જ છે. તજ જલાનિધિ શાંત સન ઉપાસિત, શાંત પછી સન એક લગાડી દેવાનો, શાંત બનીને આ પ્રમાણે ઉપાસના કરવી જોઈએ, ધ્યાન ધરવું જોઈએ એવું ઉપાસિત એટલે આ પ્રમાણે વિધાન કરેલું છે શાંડિલ્ય ઋષિએ. તો જગતનું અહીંયા લક્ષણ હેતુ ગર્ભ અને વિશેષણ કહેવાય તજ જલાન. તજ જલાન ઇતિ
तो तज्जलान ए जगतनो जगतनु नाम छे। तज्जलान इतले जगत, तज्जलान ए जगतनु नाम छे। तो जगत ने तज्जलान रूपे जानो ओळखो। तज्जलान ए जगतनु नाम छे, जगत जगत ने तज्जलान रूपे तमे जानो। अने पछी शांत सन, शांत एटले रागद्वेष, ट्रांक्विल ट्रांक्विल माइंड थी तमे ए प्रमाणे जगतनी ब्रह्म रूपे उपासना करो। आ सर्व कई ब्रह्म छे, जे कई छे अने ते ब्रह्म छे, हूँ पण ब्रह्म छू, हूँ अने आ सर्व कई जे छे ए ब्रह्म ज छे। आ प्रमाणे तमे उपासना करो। अथ खलु क्रतुमयः पुरुषः, क्रतु एटले कन्विक्शन, रिजॉल्व, अध्यवसाय के निश्चय, आ शब्दो छे क्रतु एटले। तो आ प्रमाणे अथ खलु, कारण के आ क्रतुमय पुरुषः, पुरुष जे छे आपणे बधा मनुष्य मात्र पोताना निश्चय अनुसार जीवन जीवे छे। आ मनुष्य केवो छे तो के एनो निश्चय जेवो छे एवो छे। कोई विद्यार्थी होय एनो निश्चय होय के आज हूँ दसमा मां छू, हूँ बारमा मां छू, मारे नीट वगैरह जे पीएमडी के जे कई एग्जाम आपवानी होय एना माटे हूँ विद्यार्थी छू, एवो निश्चय जे धरावे एने ज विद्यार्थी कहेवाय। जे रखड़तो होय बार बधे एने विद्यार्थी ना कहेवाय। हूँ विद्यार्थी छू एवो निश्चय जेनो छे ने एने ज विद्यार्थी कहेवाय। स्कूल मां भणनारा बधाने विद्यार्थी ना कहेवाय, स्कूल मां कॉलेज मां वगैरह मां। हूँ साधक छू, हूँ जिज्ञासु साधक छू, एवो निश्चय जेनो छे एने जिज्ञासु साधक कहेवाय। वेदांत भणनारा वेदांत भणे छे ए बधा जिज्ञासु साधक छे एवू ना कहेवाय। हूँ जिज्ञासु साधक छू एवो जेनो निश्चय छे एने ज आ प्रमाणे जिज्ञासु साधक कहेवाय। अथा खलु क्रतुमय पुरुष, एटले के क्रतुमय, निश्चयमय, अध्यास अध्यवसायमय, एटले के जेवो निश्चय तेवो मानवी, जेवो निश्चय होय ए प्रमाणेना विचारो होय, ए प्रमाणेनी भावनाओ होय, ए प्रमाणेનું એના કર્મો હોય, એ પ્રમાણેની એની ઈચ્છાઓ હોય, એ પ્રમાણેનું વર્તન હોય। એટલે યથા ક્રતુ અસ્મિન લોકે પુરુષો ભવતિ, જે પ્રમાણેનો આ પુરુષ ક્રતુ વાળો છે, જે પ્રમાણેના સંકલ્પ વાળો છે એટલે કે નિશ્ચય વાળો છે, એવો ને એવો જ તથે તથા ઇતઃ પ્રેત્ય ભવતિ, આ દેહ છોડીને પણ એ એવા જ એવી જ ગતિને પ્રાપ્ત થશે। જેવો એનો નિશ્ચય હશે ને એ પ્રમાણેની એની ગતિ થશે। સ ક્રતુમ કુર્વીત, એટલા માટે તમે તમારા ક્રતુને, તમારા નિશ્ચયને ફોર્મ કરો, ઘડો, તમે તમારા નિશ્ચયના ઘડવૈયા બનો એવું કહેવામાં આવે છે। તમે તમારા નિશ્ચયને શાસ્ત્ર જે પ્રમાણે હુંનું કે આ સમગ્ર જગતનું સ્વરૂપ વર્ણવે છે એવા સ્વરૂપના નિશ્ચયવાળા બનો। શાસ્ત્ર કહે છે કે આ સર્વ કંઈ બ્રહ્મ છે, તો આ સર્વ કંઈ બ્રહ્મ છે એવો નિશ્ચય તમારા મનમાં થવો જોઈએ, આપણા મનમાં થવો જોઈએ, અને હું બ્રહ્મ છું એવો નિશ્ચય શાસ્ત્ર કહે છે, તો પછી એ પ્રમાણેનો નિશ્ચય આપણા મનમાં થવો જોઈએ। તો તમે એટલે આપણે બધા, એટલે શાંડિલ્ય ઋષિ કહે છે એના શિષ્યોને કે સ ક્રતુમ કુર્વીત, તમે તમારા નિશ્ચયના ઘડવૈયા બનો, એ પ્રમાણેનો નિશ્ચય કરો। સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આપણે વિચાર કર્યો જગતમાં ઈશ્વર દર્શન વગેરે, એટલે આ ઉપાસના, ઉપાસના તો છે જ, પરંતુ એટલે વ્યવહાર ક્ષેત્રે ઘણીવાર આપણને પ્રશ્ન થતો હોય છે કે હું બ્રહ્મ છું એ જ્ઞાન પૂર્વક વ્યવહાર કેવી રીતે થઈ શકે, તો એની અહીંયા આપણને સ્પષ્ટપણે સમાધાન મળે છે। હું બ્રહ્મ છું અને આ જગત છે એવી રીતે વ્યવહાર નથી કરવાનો, હું બ્રહ્મ હોઉં એટલા માટે તો આ સંપૂર્ણ જગત પણ બ્રહ્મ સ્વરૂપે જ મારા માટે પ્રગટ થાય, તો એવી વિચારભાથું આપણને આ ઉપાસના આપી જાય છે। આપણે ઉપાસના કરતાં પણ વધારે અહીંયા જ્ઞાનના સંદર્ભમાં આ શ્રુતિ વાક્યને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। વ્યવહાર ક્ષેત્રે બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, વ્યવહાર કરતી વખતે બ્રહ્મ જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, આપણો જે નિશ્ચય હોય એને કઈ રીતે આપણે ફોર્મ કરી શકીએ, ઘડી શકીએ, કેળવી શકીએ, અને પ્રેક્ટિકલ જીવનમાં બ્રહ્મ જ્ઞાનને કેવી રીતે આપણે વણી શકીએ વગેરે વિચારણા છે। છાંદોગ્યની વિદ્યાઓમાં સૌથી મહત્વની આ શાંડિલ્ય વિદ્યા છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ।
तो तज्जलान शब्द छे, तज्जलान संपूर्ण जगत ब्रह्म छे, एम वेद के शास्त्रों के आ साप दूरी छे, पर श्रद्धा तो होवी जोईए ने, मने तो सापनी फेणे देखाय छे ने जरा हलतो देखाय छे, ए निर्दोष छे। अरे शू निर्दोष छे, भय कंपन पलायन बधुं परसेवो छूटी गयो छे मने, એટલે મને આ પ્રકારની લાગણી જન્માવે છે સાપ, અને છતાં શાસ્ત્ર કહે છે કે આ સાપ દૂરી છે, આ નિર્દોષ છે, તારે ડરવાની જરૂર નથી વગેરે વગેરે। આ પ્રમાણે કઈ રીતે મને કંઈક તો લિંગ કે લિંગ એટલે કે ચિહ્ન આપો કે આ સાપને હું દૂરી રૂપે કઈ રીતે જાણી શકું, મને કંઈક તો વિચાર આપો કે જે આ જગતને હું બ્રહ્મ સ્વરૂપે કઈ રીતે નિર્ધારિત કરી શકું। તો એના માટેની યુક્તિ આપે છે આપણને ઉપનિષદ તજ્જલાન, કારણ કે જગત તજ્જલાન છે માટે તમે હવે એવી ઉપાસના કરો કે આ જગત બ્રહ્મ છે। તો તો તજ્જલાન, તજ્જલાન એટલે તજ્જમ તલ્લમ અને તદનમ, આ પ્રમાણે એનો સંધિ વિચ્છેદ છે। તજ્જમ તેમાંથી જન્મેલું છે, તલ્લમ તેમાં જ લય પામવા વાળું છે, તદ અનમ, અનમ એટલે પ્રાણપાન વ્યાન ઉદાન સમાનમાં અન અનવૃત્તિ છે, અનવૃત્તિને જ પ્રાણવૃત્તિ કીધી છે। જે પાંચ પ્રાણ છે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન, એમાં પ્રાણ અપાન વ્યાન એ બધામાં અન 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 સેમ છે, એટલે મુખ્ય પ્રાણ જે કહેવામાં આવે છે એને જ અનતિ એટલે કે શ્વાસ લઈ રહ્યું છે, ટકેલું છે આપણું જીવન પણ, આ શરીર પણ પ્રાણને આધારે ટકેલું છે, તો એને અન કહેવામાં છે। અનતિ એટલે અનિતિ, અનિતિ એટલે શું, નહીં નહીં, અનિતિ એટલે શ્વાસ, એની સ્થિતિ છે, એ શ્વાસ લઈ રહ્યું છે, સ્પંદિત થઈ રહ્યું છે। જગત આપણને જે કેટલું બધું, પૃથ્વી ગોળ ફરી રહી છે સૂર્યની આસપાસ, સૂર્ય આખો આકાશગંગા, ટૂંકમાં જગતની દરેકે દરેક વસ્તુ ઇલેક્ટ્રોનથી માંડીને બધું કેટલું ભ્રમણમાં છે, ગતિમાન છે, એટલે સ્પંદિત થઈ રહ્યું છે, જીવિત છે, સ્થિતિમાં છે ટૂંકમાં। એટલે અનિધિ એટલે તજ્જમ તલ્લમ અને તદનમ, એટલે આ પ્રમાણે જગતનું આ વિશેષણ કહેવામાં આવ્યું તજ્જલાન। આ જગત તજ્જલાન છે માટે તમે જગતમાં ઈશ્વર દર્શન કરો, જગતનું ઈશ્વર બુદ્ધિથી સેવન કરો। શું કરવા, જગતનું ઈશ્વર બુદ્ધિથી હું સેવન કરું, કારણ કે જગતના રૂપે પરમાત્મા જ પ્રગટ થયા છે, જગતના કણે કણમાં પરમાત્મા વ્યાપ્ત છે, આ ઈશ્વરે જ આ જગતનું રૂપ ધારણ કરેલું છે, આવું કહી શકાય। ઇમેનન્ટ રિયાલિટી, ઇમેનન્ટ એટલે સર્વવ્યાપક, આપણા જીવનમાં અને સર્વમાં વણાયેલી વાસ્તવિકતા છે પરમાત્મા, જગત રૂપે પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે। આપણે વિચાર કર્યો તો અધ્યારોપ અપવાદ વિશે, તો અધ્યારોપ એટલે ઉપાસનાને પણ શાસ્ત્રીય અધ્યારોપ જ કહેવાય છે, તો જગતમાં વ્યાપ્ત રૂપે અથવા તો છે રૂપે પરમાત્માની જે આરાધના છે ને એને ઉપાસના કહેવાય, છે રૂપે પરમાત્માની આરાધના આપણે કરીએ છીએ એ ઉપાસના છે, અને એનાથી છૂ રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય છે અને છૂ રૂપે પ્રગટ થાય છે। તો છે રૂપે રહેલા પરમાત્માની આરાધના એટલે ઉપાસના, આ ઉપાસનાથી જ એ સગુણ સુપાધિક પરમાત્મા પ્રસન્ન થાય અને પછી એ પોતાના વેશને આ સાધક માટે પીગાળી દે છે, એટલે કે દ્રવિત થઈ જાય છે, પ્રસન્ન થાય, કેવું આમ દ્રવિત થાય, બાળક ઉપર જ્યારે પ્રસન્ન થાય માતા ત્યારે કેવી દ્રવી જાય છે, એને વાત્સલ્ય ઉપડે, વાત્સલ્ય ઉમડે, આમ હૃદયમાં ઉમળકો ઉઠે છે, પ્રેમથી ઉભરાય છે, કે બાળકને જોઈને માતામાં કેવો પ્રેમ ઉભરાય, એવી રીતે જગતને જોઈને આપણામાં આ ઈશ્વર માટે એટલે જગત ઈશ્વરનું જ રૂપ છે એવો પ્રેમ ઉભરાવવો જોઈએ। જગતને જોઈને અનેકવિધ લાગણીઓ જન્મે છે, એના બદલે જ્યારે આ ઉપાસના સમજીએ, ઉપાસના કરીએ, એ પ્રમાણેનું ઈશ્વર સમર્પિત જીવન જીવીએ, ત્યારે જગતને જોઈને પણ એ જગત તો મારા વાલાએ લીધેલું રૂપ છે વગેરે રીતે આપણામાં પ્રેમ છલકાય, આપણને કંઈક એને આપવાનું મન થાય, માતામાં કોઈ એવું કર્તૃત્વનું અભિમાન હોતું નથી કે હું બાળકને પ્રેમ કરું છું, એની સ્વતંત્રતા જ નથી, પ્રેમ ન કરવાની કે પ્રેમ ન આપવાની માતાને સ્વતંત્રતા જ નથી, અપાઈ જાય છે, એ પ્રેમ ઉભરાય છે એનામાં,
तो એવી જ રીતે કંઈક એવી ઉપાસના કરીએ, કંઈક એવું વિચાર ભાથું ભેગું કરીએ કે જગતને જ્યારે જગતમાં વ્યવહાર કરીએ ને ત્યારે પણ પ્રેમ ઉભરાય આપણામાં, પ્રેમથી બધું થાય, પ્રેમથી આપણા વ્યક્તિત્વનું પરિવર્તન સંપૂર્ણપણે એવું થઈ જાય કે જગતમાંથી સુખ મેળવવાના બદલે જગતને હું પ્રેમ અને સુખ આપું, પ્રેમ અને સુખની લાણી કરું, એવું આપણા વ્યક્તિત્વનું ઘડતર આ ઉપાસનાઓ કરે છે. આપણને હું જેવો છું ને એની સાથે સંવાદિત બનાવી દે છે. અત્યંત આ જ્ઞાનની સાધના માટે અત્યંત ઉપયોગી આ ઉપાસનાઓ છે કે જે આપણા સંપૂર્ણ વ્યક્તિત્વમાં સદગુણોથી ભરી દે છે, સદગુણો છલકાય આપણામાં અને આપણે મૂળ સ્વભાવે જેવા છીએ ને એવા બનીને રહીએ. આપણને એવું લાગે છે કે સુખ દુઃખ રાગદ્વેષ આ રાગદ્વેષથી ક્યારે છુટકારો મળશે, ઘણીવાર આપણને એવું થાય કે આ ક્યારે છોડશે રાગદ્વેષ મને, અથવા તો મારામાંથી હું ક્યારે એને સાફ કરી શકીશ, આટલો બધો પ્રયત્ન કરું છું ને આ બધું રાગદ્વેષને એટલી બધી સત્યતા જાણે કે આપણાથી અપાયેલી છે અજ્ઞાનને લીધે. ત્યારે આ ઉપાસનાઓ એવું સમજાવે છે કે રાગદ્વેષ આગંતુક છે અને આપણો મૂળ સ્વભાવ તો પ્રેમાળ દયાળુ અત્યંત કરુણામય એવું સુંદર વ્યક્તિત્વ જ છે. તો ઉપાસનાઓ એવા વ્યક્તિત્વનું ઘડતર કરે છે કે આપણા મૂળ સ્વભાવને બહાર લાવે છે. તો કઈ રીતે જગતમાં ઈશ્વર દ્રષ્ટિ આ તજ્જલાન શબ્દ કરી આપે છે, બહુ સુંદર વિચાર ભાતું છે. હવે એટલે ઉપનિષદની જે આખી દ્રષ્ટિ છે નામ રૂપાત્મક જગત પ્રત્યે, નામ રૂપ અને પ્રયોજનવાળું જે જગત છે એમાં આપણે અસ્થિભાતી પ્રિય સ્વરૂપ પરમાત્માના કેવી રીતે દર્શન કરી શકીએ, ઈશ્વર બુદ્ધિને કેવી રીતે ઈશ્વર બુદ્ધિથી આ જગતનું સેવન કરી શકીએ, ઈશ્વર બુદ્ધિપૂર્વક આ જીવન જીવી શકીએ, ઈશ્વર સમર્પિત જીવન જીવી શકીએ એનું સુંદર ભાથું આ શાંડિલ્ય વિદ્યા આપે છે. અને એ પ્રમાણેનો આપણો નિશ્ચય ઘડાતો જાય તો પછી જગત આપણને નામરૂપ, હું નામરૂપ છું એવી રીતે પ્રગટ ના કરે. જગત પોતે આપણને હું ઈશ્વર છું, એટલે કે હું જગત પોતે કહે કે હું ભગવાનનું જ રૂપ છું અને એવી રીતે આપણી સામે પ્રગટ થાય. અત્યારે જગત એક નામરૂપ અને પ્રયોજનવાળું આપણી સામે પ્રગટ થયેલું છે, એના કરતાં જગતને જ એવી જવાબદારી સોંપી દઈએ કે એ અસ્થિભાતી પ્રિય રૂપે પ્રગટ થાય આપણા માટે. અસ્થિભાતી પ્રિય એટલે કે પરમાત્મા રૂપે પ્રગટ થાય, ઈશ્વર રૂપે પ્રગટ થાય એવી ઉપાસના છે. એટલે આ પ્રમાણેનું આપણને આપણો નિશ્ચય બની જાય તો એવી સુંદર વિચાર ભાથું છે શાંડિલ્ય વિદ્યા. તો આપણે હવે આવતી વખતે શુક્રવારે મળીશું, બરોબર? તો શુક્રવારે 10:30 વાગે આ શાંડિલ્ય વિદ્યાનું અધ્યયન કરીશું. હા, ભગવદ્ગીતાનું પણ કંઈક જે આવતી વખતે જોઈશું શરૂઆતની 5 મિનિટ, એ પણ હું કહી દઈશ પહેલેથી, એટલે પણ થોડુંક તમે પણ શોધી રાખી શકો. એનાથી શું આમ મજા પણ આવે અને થોડો આનંદ પણ લઈ શકાય, ગ્રંથનો આનંદ પણ લઈ શકાય છે. સંપર્કમાં રહેવાય ગ્રંથ સાથે એવો પ્રયત્ન કરી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.